नमस्कार मित्रों, आज आप धोरण चार गणित विषय की सामयिक मूल्यांकन कसोटी एट्ले कि निदान कसोटी के जुलाई 2021 में लेवा संपूर्ण मॉडल पेपर सॉल्यूशन जोशु। हम अं ते जी सको आज प्रश्नपत्र है कुल 25 गुणन है। तो जो है प्रश्न नंबर 1, पेटर्न पूर्ण करो जेना कुल 5 मार्क्स है। पेलूँ जो 175 त्यार पी 205, तो अँ ते जी सको कि 30 नो उफाड़ो है, एट्ले 30 नो वधारो है। तो 205 में आप 30 उमरीए तो थे 235, त्यार पी 30 उमरी एट 265, त्यार पी फरीवार 30 नाखी तो 295 थे, त्यारबाद 30 उमरता 325 थे। ते रीते बीजू जो 800, तो 800 में आप 100 बाद करिए तो अँ 700 थे, 700 में 100 बाद करिए तो 600, 600 में 100 बाद करता 500, 500 માંથી 100 બાદ કરીએ તો 400, 400 માંથી ક્યાં પઢાઈ મે આપકો આતે હે ડાઉટ્સ તો 5 સેકન્ડ મે ડાઉટ નટ્સ કે સાથ કરો આઉટ। બસ અપને સવાલ કી ફોટો ખીચો, ક્રોપ કરો ઓર તુરંત વિડિયો સોલ્યુશન પાઓ। ચાહે આપકા સવાલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી કા હો, સીબીએસઈ, યુપી, બિહાર, મધ્યપ્રદેશ યા અન્ય સ્ટેટ્સ બોર્ડ કા હો, યહાં તક કક્ષા 6 સે 12વી આઈઆઈટી જી નીટ સભી સવાલો કે વિડિયો સોલ્યુશન્સ સિર્ફ 5 સેકન્ડ મે મિલેંગે ડાઉટ નટ એપ પર। साथ ही डाउटनेट पर चल रही है इंडिया की नंबर 1 डेली ऑनलाइन वीडियो क्लासेस, वो भी इंग्लिश और हिंदी मीडियम में, जहां पूरा कोर्स पढ़ाया जा रहा है। तो आज ही जाके इन कोर्स का हिस्सा बनिए और डाउटनेट ऐप इंस्टॉल करिए। 100 बाद करता 300 और 300 માંથી 100 बाद करिए तो 200। ત્યાર પછી ત્રીજો 112, એમાં આપણે 5 ઉમેરીશું તો 170 થશે। 170 માં 5 ઉમેરતા 122, 122 માં 5 ઉમેરીએ તો 127, ત્યાર 132 અને 137, ત્યાર પછી ચોથું છે 10, 20, એમાં 30, 40, 50 અને 60 આવશે। ત્યાર પછી પાંચમું જોઈએ 21, 23, 25, 27, 29, 31, 33 અને 35, એવી રીતે આ પેટર્ન આગળ વધશે। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 5 માર્ક્સ છે। એમાં પહેલું ચડતા ક્રમમાં ગોઠવો 1 માર્ક્સ છે, અહીં તમે જોઈ શકો 321, 250, 321 અને 231 જેવી સંખ્યાઓ આપેલી છે। તો અહીં ઉત્તર આવશે 231, 250, ત્યાર પછી 321 અને 520। ત્યાર પછી બીજું ઉતરતા ક્રમમાં ગોઠવો જેનો પણ 1 માર્ક્સ છે, તો રકમમાં તમે જોઈ શકો 611, 112, 621 અને 216 આપેલા છે। તો જવાબ આપણો આવશે 621, 611, 216 અને 162। ત્યાર પછી ત્રીજું 4 રૂપિયા બરાબર ખાલી જગ્યા પૈસા, તો 4 રૂપિયા બરાબર 400 પૈસા થશે। ચોથું 797 સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે દર્શાવો, તો 700 વત્તા 90 વત્તા 7 એનો સરવાળો થશે, સ્થાન કિંમતનો સરવાળો। ત્યાર પછી પાંચમું છે 207, હવે આપેલ શબ્દને અંકમાં લખો તો અહીંયા 207 લખી શકાય। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે પાણી ભરેલી બોટલના નામ પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 5 માર્ક છે। તો અહીં તમે પાણી ભરેલી બોટલના ચિત્ર જોઈ શકો છો, અથી લઈ અને ફ સુધીની બોટલો છે। એના ઉપરથી જોઈએ કેટલાક પ્રશ્નોના ઉત્તર, તો પહેલો સવાલ, કઈ બોટલમાં સૌથી ઓછું પાણી છે? તો જવાબ આવશે બોટલ અ, તમે જોઈ શકો છો એમાં 100 મિલીલીટર પાણી છે। બીજું, કઈ બોટલમાં સૌથી વધુ પાણી છે? તો અહીં જવાબ આવશે બોટલ ડ। ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું, કઈ કઈ બોટલનું પાણી ભેગું કરતા બોટલ ડ જેટલું થશે? તો જવાબ આવશે બોટલ ક, બોટલ બ અને અ। ત્યાર પછી ચોથું, બોટલ ઈ અને બોટલ અ પૈકી શેમાં પાણી ઓછું છે? તો અહીં ઉત્તર આવશે બોટલ અમાં। પાંચમું, બોટલ બ અને બોટલ ક એને કુલ કેટલું પાણી થશે? તો જવાબ આવશે 900 મિલ। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના દાખલા ગણો જેના કુલ 6 માર્ક્સ છે। પહેલો દાખલો 579 વત્તા 319, તો અહીં તમે જોઈ શકો 9 વત્તા 9 18 થશે એકમના અંકમાં, તો 18 આંકડો નીચે લખ્યો છે અને 1 વધી તરીકે ઉપર દર્શાવ્યો છે, ત્યાર પછી 1, 7 અને 1 નો સરવાળો 9 થશે અને 5 વત્તા 3 8 થશે, તો કુલ જવાબ આવશે 898। એવી રીતે બીજો દાખલો બાદબાકીનો છે, 345 માંથી 217 બાદ કરવાના છે, તો તમે જોઈ શકો એકમના અંકમાં 5 માંથી 7 બાદ ન થાય તો દશકના અંક ઉપરથી દશકો લીધો છે, તો 4 ની ઉપર થઈ જશે, 5 ની ઉપર 15, 15 માંથી 7 બાદ કરીએ તો એકમના અંકમાં 8 આવશે, દશકના અંક 3 માંથી 1 બાદ કરતા 2 આવશે અને 100ના સ્થાનમાં 3 માંથી 2 બાદ કરીએ તો 1, તો જવાબ થઈ ગયો 128। એવી રીતે ત્રીજો દાખલો બાદબાકીનો છે, 304 માંથી 23 બાદ કરો તો 281 જવાબ આવશે। ત્યાર પછી ચોથા દાખલામાં આપણને તમે અહીં જોઈ શકો છો કે 18 × 32 આપેલા છે, તો અહીં તમે જોઈ શકે આપણે ચોરસ ખાનાની મદદથી 18 × 32 કરવાનો પ્રયત્ન કર્યો છે, તો જવાબ આવશે 576।
ત્યાર પછી પાંચમો દાખલો, એક બાસ્કેટમાં છ કેરીઓ છે તો છ બાસ્કેટમાં કુલ કેટલી કેરી હશે? તો એક બાસ્કેટમાં છ, તો છ બાસ્કેટમાં કેટલી? છ ગુણ્યા છ, ક્રોસ ગુણાકાર કરવાનો, તો જવાબ આવશે 36 કેરીઓ. તો આવી રીતે આપણે કહી શકીએ કે છ બાસ્કેટમાં 36 કેરીઓ થશે. ત્યાર પછી છઠ્ઠો દાખલો, રેલવેના એક ડબ્બાને આઠ પૈડા છે તો છ ડબ્બાના કુલ કેટલા પૈડા થાય? હવે એક ડબ્બાના આઠ પૈડા, તો છ ડબ્બાના કેટલા પૈડા? તો છ ગુણ્યા આઠ, આપણે ક્રોસ ગુણાકાર કરવો પડે, તો 48 પૈડા થશે, એટલે કે રેલવેને કુલ 48 પૈડા થાય. ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ, ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક્સ છે. એમાં પહેલું, 12/2 બરાબર કેટલા થશે? તો 12/2 એટલે કે 6. બીજું, 6 × ખાલી જગ્યા બરાબર 30, તો 6 × 5 કરીએ તો 30 થાય. ત્રીજું, ખાલી જગ્યા રૂપિયાની બે ચલણી નોટ એટલે 100 રૂપિયા, તો 50 રૂપિયાની બે ચલણી નોટ એટલે 100 રૂપિયા. ચોથું, 25 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો 25 કિલોગ્રામ એટલે 2500 ગ્રામ થશે. તો બાળમિત્રો, આ પ્રશ્નપત્રનો સંપૂર્ણ સોલ્યુશન કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવા સોલ્યુશન સાથે.